નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપમાં આજે આપણે ધોરણ દસની અંદર ચેપ્ટર નંબર છ અને એમાં પ્રાણીઓમાં અંતસ્ત્રાવ છેલ્લો ટોપિક આપણે વનસ્પતિમાં વૃદ્ધિ સાથે સંકળાયેલું હલનચલન વૃદ્ધિ દ્વારા થતું હલનચલનની વાત કરી ગયું અને એમાં છેલ્લે વાત કરી કે ભાઈ એ ધીમું હોય અને એ હલનચલનના નિયંત્રણની પ્રક્રિયાઓ માટે કેટલીક બાબતો જવાબદાર છે જેમાં અંતસ્ત્રાવની વાત કરી વૃદ્ધ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે કે વૃદ્ધિ અંતસ્ત્રાવો હવે આપણે જે વાત કરવાના છે પ્રાણીઓમાં એક સરસ મજાની વાત વાત વિશે આપણે કરી કે એ ચોક્કસ ભાગો દ્વારા ચોક્કસ કોષો દ્વારા એનો સ્ત્રાવ થાય ચોક્કસ રસાયણો થાય એવા કેમિકલ કે જે પ્રસરણ પામે છે શરીરના બીજા કોષો સુધી પહોંચે છે અને ત્યાં એ કોષોની અંદર એવી પ્રયુક્તિઓ છે કે એમને એ આઈડેન્ટિફાય કરી શકે ઓળખી શકે એવી ક્ષમતા એવી પ્રયુક્તિઓ ધરાવે અને એના મુજબ કોષોની અંદર ક્રિયાઓમાં ફેરફાર થતા જોવા મળે છે તો આવા જ કંઈક અંતસ્ત્રાવો વિશે ખૂબ સરસ મજાનો ટોપિક છે પ્રાણીઓમાં અંતસ્ત્રાવ તો આપણે જોઈએ પ્રાણીઓમાં અંતસ્ત્રાવ હોર્મોન્સ ઇન એનિમલ હવે રસાયણો કે અંતસ્ત્રાવો પ્રાણીઓમાં કેવી રીતે સૂચના પ્રસારણ સાધનની જેમ ઉપયોગમાં આવે છે ખૂબ સરસ મજાની જો વાત હોય તો એ છે કે આ અંતઃસ્ત્રાવો અથવા તો આ રસાયણો પ્રાણીઓમાં કેવી રીતે સૂચના પ્રસારણના સાધનની જેમ ઉપયોગમાં આવે છે એટલે સૂચનાનું એક સ્થાનેથી બીજી જગ્યાએ વહન કરે છે સંદેશા વ્યવહાર પ્રાણીઓમાં કેવી રીતે પહોંચાડે છે વનસ્પતિની અંદર તો એ પ્રસરણ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામતા હતા પ્રાણીઓમાં એની પણ થોડીક આપણે વાત કરી હતી કે પ્રાણીઓમાં એ વહન રુધિર દ્વારા પામે છે અહીંયા કેટલાક એક્ઝામ્પલ સાથે આપણે વાત કરીએ કે ખિસકોલી જેવા કેટલાક પ્રાણીઓને તમે જુઓ અને એ ભયજનક પરિસ્થિતિમાં હોય ખિસકોલી તો એ શું અનુભવ કરે છે અરે કાં તો અહીંયાથી ભાગવું પડે અને કાં હવે લડી લેવું પડે આ બેમાંથી એક જ સ્થિતિ હોય તો પોતાના શરીરને એ લડવા માટે અથવા ભાગી જવા માટે એ તૈયાર કરે છે તો એ એટલું ઝડપથી એ ફાસ્ટ એવું કામ એ કેવી રીતે કરી શકે છે ખિસકોલી જ્યારે ભયજનક સ્થિતિમાં હોય ત્યારે એની સામે બે ઓપ્શન છે કાં તો લડી લ્યો અને કાં ભાગો લડોયા ભાગોની સ્થિતિ માટે પોતાના શરીરને તૈયાર કરવું પડે છે તો લડવા માટે અથવા તો ભાગી જવા માટે તૈયાર કરે છે આ બે પ્રક્રિયાઓ ખૂબ જટિલ છે તો એને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઊર્જાની જરૂર પડે ખૂબ જ શક્તિની જરૂર પડે એટલે એક વસ્તુ સમજી લ્યો ખિસકોલીને કામ શું કરવું તો કે લડોયા ભાગો માટે પોતાના શરીરને તૈયાર કરવાનું છે અને આ ક્રિયા માટે એને ખૂબ જ ઊર્જાની જરૂર પડે શેની જરૂર પડે ખૂબ જ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે વિવિધ ક્રિયાઓનું નિયંત્રણ કરવું છે લડો ભાગો લડવાનું છે તો ઘણી બધી પેશીઓને એના માટે સજ્જ કરવાની છે ભાગવું છે તો પણ ઘણી બધી પેશીઓને સજ્જ કરે કારણ કે એના સ્નાયુઓને તૈયાર કરવા હૃદયના ધબકારા વધવા જોઈએ બ્લડ પ્રેશર વધવું જોઈએ શ્વાસોચ્છવાસની ક્રિયા વધુ ઝડપથી થવી જોઈએ જેથી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય આ બધી ક્રિયાઓનું એક સાથે સંકલન અને મગજ પણ સતર્ક રહેવું જોઈએ તમારે કઈ બાજુ આ બધી બાબતો સાથે એટલે જેમાં અનેક વિવિધ પેશીઓનો ઉપયોગ થાય અને તેમના એકીકરણ પામેલી ક્રિયાઓ ભેગી થઈને તે કાર્ય કરે છે એટલે આવી બધી ક્રિયાઓનું એકત્રીકરણ થાય અને સાથે થઈ સંકલન થઈને કાર્ય થાય છે તમે સમજી લો કે કોઈ પણ સ્થિતિને ઓળખવી ઓળખા પછી એ તમારા મગજની અંદર એનું અર્થઘટન થયા પછી તરત જ પ્રતિચાર માટે ચેતાતંત્ર દ્વારા એ સ્નાયુઓ સુધી ઉત્તેજનાઓ પહોંચશે એ સ્નાયુઓને કાર્ય કરવું છે માટે એને પૂરતું ઓક્સિજન જોશે ઓક્સિજન પહોંચાડવા માટે રુધિર પ્રક્ષર દબાણ વધવું પડશે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ફાસ્ટ થવી પડશે આ કેટલી બધી ક્રિયાઓના એકીકરણથી આ કાર્ય થાય છે કેવા કાર્ય જે કે લડવાનું અને દોડવાનું હા આ બે ક્રિયાઓ એકાંતર ક્રિયાઓ છે એકબીજાથી બિલકુલ અલગ છે લડવું છે તો હામે હામ લડવાની વાત આવે અને ભાગવાનું છે તો મુઠીઓ વાળવાની વાત છે એક સાથે ક્રિયા નથી થતી ભાગવું અને લડવું એ પણ આ બે એકાંતર ક્રિયાઓ છે વારાફરતી થતી ક્રિયાઓ છે બિલકુલ અલગ પ્રક્રિયાઓ છે પણ તમે સમજી લો લડવું છે ને તરત ભાગવું છે આવી પણ ઘટનાઓ થાય છે તો આના માટે શરીરને એ કેવી રીતે તૈયાર કરે છે તો એક સમજવા જેવી વાત એ છે કે અહીંયા એક સ્થિતિ છે કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં લાભદાયક છે એટલે એક સ્થિતિનું નિર્માણ થાય છે કેટલીક સામાન્ય તૈયારીઓ જે શરીર માટે લાભદાયક છે આ તૈયારીઓના આદર્શ રૂપે નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયાને સરળ કરી નાખે છે એટલે શરીરમાં એવી ચોક્કસ તૈયારીઓ થાય છે અને જે તૈયારીઓ બહુ ટૂંકા સમયમાં શરીર માટે છે જે કામમાં લેવું છે એના માટે રેડી કરે છે તમે સમજી લો એક ચોક્કસ પરિસ્થિતિનો સામનો એ ખિસકોલી કરે છે તો એ ખિસકોલી માટે હવે સ્થિતિ એવી છે લડો ભાગો તો એ અમુક સમય માટે એ કોઈ પણ શિકારી પ્રાણી છે અથવા તો કોઈ એવી સ્થિતિમાં એ મુકાણું છે તો એના માટે પોતાના શરીરને બહુ ટૂંકા સમયમાં તૈયાર કરી લે છે અને એવી પ્રક્રિયાઓને એવી ઘટનાઓ શરીરમાં થાય છે કે એ ભવિષ્યમાં એ ચોક્કસ ક્રિયાને એ કાર્યને ખૂબ જ સરળ રીતે કરી શકે છે પણ આ બધું કેમ થાય છે આ બધું કેવી રીતે થાય છે એ સૌથી મોટો પ્રશ્ન કોઈ પણ પ્રાણી પોતાના શરીરને લડવા અથવા ભાગવા માટે સજ્જ કરી લે છે બહુ શોર્ટ સમયની અંદર ટૂંકા સમયની અંદર એ કેવી રીતે કરી શકે છે તો એના માટે આ અંતસ્ત્ર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે સમજાય છે તમે કોઈ પણ એવી સ્થિતિમાં છો ને એવી તો આપણે પણ લડો ભાગોની સ્થિતિમાં હોય તમે સમજી લ્યો કે હવે એવી પરિસ્થિતિ છે શું કરવું તમે કોઈ આમ જંગલમાં જાઓ છો ને અચાનક સિંહ સામે આવી ગયો સિંહનો સામનો જ કરવાનો છે જો તમારાથી ભાગી શકાય વૃક્ષ ઉપર ચડી શકાય તો ફટાફટ તમે અને કેટલી ફાસ્ટ અને કેટલી સ્પીડે ચડશો એ તમે કલ્પના નહીં કરી શકો આવું થઈ શકે છે અથવા તો તમારામાં એવી હિંમત આવી જાય છે કે હવે ગમ જે આમ તો મરવાનું છે એવી સ્થિતિઓ વિચારી લીધી છે મગજે અને એની અમે ફાઇટ કરીએ છીએ અને આપણે વિચારી ન શકીએ એવી શક્તિ આપણી અંદર આવે છે એ તો સિંહનું ઉદાહરણ મેં આપ્યું એવું કોઈ પણ કોઈ વ્યક્તિ આરે માથાકૂટ થાય તો આવું થઈ શકે તો એ સમજાય છે આવું આના માટે શરીર એકદમ તૈયાર થાય છે કેને કારણે થાય છે એના માટે શું થાય છે આ બધું કેવી રીતે થાય છે તમે વિચાર કરો કે તમે આવા અચાનક જંગલમાં છો ને આવી રીતે સિંહ આવી જાય ત્યારે આપણા શ્વાસોચ્છવાસનો મેળે મંડે વધવા આમ થોડો મગજમાં ડર લાગતો હોય રૂવાડા ઉભા થઈ જાય ચહેરો લાલ ગુમ થઈ ગયો હોય આંખની કીકી પોળી થઈ જાય એકાગ્રતામાં વધારો થાય ચપળતામાં વધારો થાય આ બધી સ્થિતિઓનું નિર્માણ કેવી રીતે થાય છે જે એક સ્થિતિ ખિસકોલી સામે આવી એવી આપણી સામે પણ આવે તો એના પાછળ અંતસ્ત્રાઓ જવાબદાર છે પણ એ અંતસ્ત્રાઓ કેવી રીતે જવાબદાર છે એને આપણે દસમાના લેવલ મુજબ આપણે સમજીએ પણ ખૂબ સરસ મજાનો ટોપિક છે કે આપણા શરીરની અંદર ક્યારેક આવી સ્થિતિઓ જે ફેરફાર થાય અથવા તો એના માટે શરીર જે તૈયાર થાય સજ્જ થાય જે કેટલીક સામાન્ય અને લાભદાયી ક્રિયાઓ માટે શરીર તૈયારી કરે છે તો એ કેવી રીતે થઈને એમાં અંતસ્ત્રનું શું મહત્વ છે એને સમજીએ આપણે તો જો ખિસકોલી શરીર રચના ચેતાકોષ દ્વારા માત્ર વીજ પર આધારિત હોત જો હોતકોલી એટલે જો જો ખિસકોલીની શરીર રચના ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર આધારિત હોય તો તે પછીની ક્રિયા કરવા માટે તૈયાર પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત થશે કેમ કારણ કે વીજકીય આવેગ પૂરું થયા પછી તાત્કાલિક બીજું આવેગ નિર્માણ નથી થતું એના માટે અમુક સમય લાગે છે અને એટલે જો આ ચેતાકોષ દ્વારા માત્ર પર આધારિત હોત તો તે પછીની ક્રિયા કરવા માટે તૈયાર પેશીનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોત તો એની સામે બીજી એક બાબત છે એટલે માત્ર ચેતાકીય વીજ આવેગ નહીં હા એમાં બેનું કોર્ડિનેશન કરો તો બહુ સારું પણ માત્ર ચેતાકીય વીજ આવેગથી કામ કરવાનું થતું હોત તો ખૂબ મર્યાદિત ક્રિયાઓ થઈ શકે પણ બીજો એક ઓપ્શન છે જો રાસાયણિક સંકેત પણ મોકલી શકાય તો તે શરીરના બધા કોષો સુધી પહોંચે છે કારણ કે વીજકીય આવેગ લિમિટેડ કોષો સુધી જ કાર્ય કરે અને એક આવેગ આવ્યા પછી તરત બીજા આવેગનું નિર્માણ ન થઈ શકે પણ રાસાયણિક સંકેત મોકલી શકાય તો શરીરના દરેક કોષ સુધી પહોંચી શકે અને જરૂરી વ્યાપક ફેરફારો પ્રદાન કરી શકે છે તો એવી જ આપણા શરીરની અંદર અધિવૃક્ષીય ગ્રંથિ એટલે કે ગ્રંથી ગ્રંથિ શું કરવાને કીધું આ કિડની છે વૃકાકાર હોય છે જેમ વાકી આ ગ્રંથિઓ છે એટલે અધિવૃકીય ગ્રંથી કહેવામાં આવે છે આ એડ્રીનલ ગ્રંથિ એક સ્ત્રાવ થાય અંતઃસ્ત્રાવ એડ્રીનાલીન અંતસ્ત્ર અને અંતઃસ્ત્રાવ દ્વારા મનુષ્ય સહિત અનેક પ્રાણીઓમાં આ કાર્ય થઈ શકે છે ક્યુ કાર્ય લડોયા ભાગોની સ્થિતિ માટે પોતાના શરીરને તૈયાર કરે છે અને આ ગ્રંથિ ક્યાં આવેલી છે તમારી ટેક્સબુકની આકૃતિમાં આપેલું છે ને એ જો કિડનીની ઉપરના ભાગમાં એટલે તો એને અધિવૃક ગ્રંથિ કહેવામાં આવે છે સમજાય છે આ વસ્તુ એટલે કોઈપણ સજીવો ખાસ કરીને પ્રાણીઓ અને મોટે ભાગે પૃષ્ઠવંશી પ્રાણીઓ મનુષ્ય અને આ સિવાયના અન્ય પ્રાણીઓમાં પણ લડોયા ભાગોની સ્થિતિ માટે જો એને કોઈ તૈયાર કરતું હોય તો એના માટે આ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે એડ્રિનાલીન અંતસ્ત્રાવ એ લડોયા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે અને એટલે એડ્રિનાલિન આ સ્ત્રાવ આ ગ્રંથિમાંથી થતો સ્ત્રાવ સીધો જ રુધિરમાં ભળે અને રુધિર દ્વારા શરીરના વિભિન્ન ભાગો સુધી પ્રસરે છે દરેક ભાગો સુધી પહોંચે છે એટલે અંતસ્ત્રાવ કહેવાય છે એટલે કે આ સ્ત્રાવ સીધો રુધિરમાં સ્ત્રવિત થાય છે રુધિરમાં ભળે છે અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે હૃદય સહિત એના લક્ષ્ય અંગો છે એટલે અંતઃસ્ત્રાવ કયા ભાગો ઉપર અસર કરશે એને એના લક્ષ્ય અંગો કહેવાય

રુધિરનો જથ્થો વધારે પહોંચાડી દેશે અને હૃદયના ધબકારા વધે જેથી આપણા સ્નાયુને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે એટલે આપણા સ્નાયુને વધુ ઓક્સિજન મળે અને વધુ ઓક્સિજન મળે એટલે એના વધુ આમ ટેન્સ થાય આમ આમ મજબૂત સ્નાયુ તરીકે એ સંકોચન શિથિલન માટે રેડી થાય છે સમજાય છે આ વસ્તુ ઓક્સિજનનો પુરવઠો વધારી દે છે આ હૃદયના ધબકારા વધે છે એવી જ રીતે પાચનતંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય અને પાચન તંત્ર અને ત્વચાની અંદર રુધિરની માત્રા એ ઘટાડે છે કારણ કે ત્યારે એની જરૂર નથી પાચન ક્રિયાને મંદ કરી નાખે સમજાય ત્વચાની અંદર પણ રુધિરનું પ્રમાણ ઓછું કરે છે અને એ રુધિર પુરવઠો ક્યાં ડાયવર્ટ કરે આપણા મસલ્સમાં જેથી કરીને ઓક્સિજનની માત્રા વધે અને મસલ્સ સ્નાયુઓ વધુ શક્તિશાળી રીતે કાર્ય કરે એટલે ઘણી વખત નથી કહેતા આવડી મોટી દીવાલ ટપાઈ ગઈ બિહ પેઢી હોય ત્યારે ઠપાઈ જાય ટપાઈ ગયા પછી લે જોઈએ તો એમ લાગે કે આ આપણાથી ન થઈ શકે પણ એ થઈ જાય કારણ કે ત્યારે ખૂબ શક્તિશાળી રીતે સ્નાયુનું સંકોચન શિથિલન થાય કારણ કે આપણા શરીરને એમ તરફ કોન્સન્ટ્રેટ કર્યું હોય મેક્સિમમ ઓક્સિજન પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા સેટ થઈ ગયું આવું થાય છે કારણ કે આ અંગોની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાય એટલે ખાસ કરીને આ પાચન તંત્રની વાત કરો ત્વચા છે એની આસપાસ એની જે ધમનીઓ છે જે નાની ધમનીઓ એના સ્નાયુનું સંકોચન થાય ત્યાં રુધિરનો જથ્થો ઘટે અને રુધિરના જથ્થાને ડાયવર્ટ કરવામાં આવે ચોક્કસ સ્થાનોએ જે જરૂરિયાત છે ત્યાં એટલે રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓ તરફ કરવામાં આવે છે કઈ બાજુ કંકાલ સ્નાયુ તરફ અને માટે રુધિરનો પુરવઠો ત્યાં વધે ઓક્સિજનની માત્રા વધે છે આ કંકાલ સ્નાયુઓમાં અને એટલે એ વધુ આમ આમ આપણે કહીને ટોનસ એટલે સંકોચન માટે ખૂબ રેડી થાય છે અને શક્તિશાળી રીતે એ સંકોચન પામી શકે છે અને એટલે આવી સ્થિતિમાં વ્યક્તિ છે એ વધુ શક્તિશાળી રીતે કાર્ય કરતો જોવા મળે અને આ ઉપરાંત ઉરોદર પટલ અને પાસળીઓના સ્નાયુનું સંકોચન થવાથી દરમાં વધારો થાય એટલે એની સાથે સાથે આ ઉરોદર પટલના જે સ્નાયુઓ છે અહીંયા ઉરોદર પટલ હોય એના સ્નાયુનું સંકોચન શિથિલન વધારે છે અને એટલે શ્વાસોચ્છવાસનો દર વધે શ્વસન દરમાં વધારો થાય અને આ શ્વસન દરમાં વધારો થાય હૃદયના ધબકારા વધી શકે સ્નાયુઓ વધુ શક્તિશાળી રીતે સંકોચન પામે આવી સ્થિતિનું નિર્માણ થાય આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીરને પરિસ્થિતિ લડવા માટે તૈયાર કરે છે સમજ્યા તમે એટલે પ્રાણી પોતાના શરીરને આ પરિસ્થિતિથી લડવા માટે તૈયાર કરે છે આ બધા પ્રતિચાર એક સાથે મળીને સમજાણું તમને એટલે જુદી જુદી ક્રિયાઓનું આ એકીકરણ થયું અને એક શરીર બોડી લડવા માટે રેડી થાય ભાગવા માટે રેડી થાય સમજાણી વાત તમને આ માટે આ અંતઃસ્ત્રાવ કામ કરે છે તો આ પ્રાણી અંતઃસ્ત્રાવો અંતસ્ત્રાવી તંત્રનો ભાગ છે જે આપણા શરીરમાં નિયંત્રણ તેમજ સંકલનનો એક બીજો માર્ગ બનાવે છે ભાઈ ભાઈ એટલે નિયંત્રણ અને સંકલન બે દ્વારા થાય છે એક ચેતા તંત્ર દ્વારા અને બીજું આ અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા એટલે પ્રાણી શરીરમાં આ જે અંતસ્ત્રાવો છે અંતસ્ત્રાવી તંત્રનો એક ભાગ છે અને અંતસ્ત્રાવી તંત્ર એ નિયંત્રણ અને સંકલનનું એક બીજું માર્ગ બનાવે છે એટલે કે નિયંત્રણ અને સંકલન સાથે સંકળાયેલા તંત્ર બે થયા એક ચેતા તંત્ર અને બીજો છે અંતસ્ત્રાવી તંત્ર આ બંને તંત્ર આ નિયંત્રણ અને સંકલન સાથે સંકળાયેલા છે સમજાણી વાત તમને એટલે આપણું શરીર આવું કેમ થાય છે કેવી રીતે સજ્જ થાય છે તો એના માટે આ જવાબદાર છે ને મજાની વાત ખૂબ સરસ મજાનો ટોપિક તો આપણે તો તમે યાદ કરો વનસ્પતિ અંતસ્ત્રાવો વિશે વાત કરી ગયા છે અને વનસ્પતિમાં પણ અંતસ્ત્રાવો હોય છે અને આ અંતસ્ત્રાવો તમે જોઈ ગયા કે ચોક્કસ દિશામાં વૃદ્ધિને નિયંત્રિત કરે છે મૂળ છે તો એને ઋણ પ્રકાશાનું વર્તન અથવા ધન પ્રકાશાનું વર્તન સોરી

આપણે તેમની ભૂમિકાની કલ્પના ચોક્કસ દિશાની વૃદ્ધિ માટે કરી શકતા નથી એટલે પ્રાણીઓમાં એવું નહીં થાય કે એના સરે હાથ છે એ પ્રકાશની દિશામાં જાય પગ છે એ ભૂમિની દિશામાં આમ નહીં કહી શકીએ એટલે વૃદ્ધિની બાબતમાં વૃદ્ધિના વિષયમાં આપણે તેમની ભૂમિકાની કલ્પના ચોક્કસ દિશામાં વૃદ્ધિ માટે કરી શકતા નથી આ વાત ધ્યાનમાં રાખજો ચોક્કસ દિશાની વૃદ્ધિ માટે આ વાત કરી શકતા નથી અથવા કલ્પના કરી શકતા નથી આપણે ક્યારે કોઈ પ્રાણીને પ્રકાશ કે ગુરુત્વાકર્ષણ પર આધારિત એક દિશા કે અન્ય દિશામાં વૃદ્ધિ કરતું જોયું નથી કેના પર તો કે પ્રકાશ કે ગુરુત્વ પર આધારિત કોઈ પણ દિશામાં કે અન્ય દિશામાં આવું આપણને જોવા મળ્યું નથી પ્રાણીઓમાં આવું નથી જોવા મળતું પરંતુ આપણે તેના વિશે વધારે વિચારીએ જો પ્રાણીની વૃદ્ધિ વિશે આપણે વધારે વિચારીએ સ્પષ્ટ થશે કે પ્રાણી શરીર પણ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ કરે છે પ્રાણીઓમાં પણ ચોક્કસ સ્થાનો પર વૃદ્ધિ થાય છે નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ થાય છે પણ સમજવા જેવી વાત એ છે કે વનસ્પતિના શરીર પર અનેક સ્થાનો પરણો ઉગે છે તમે ગમે તે ભાગે પરણો થતા જોવા મળે પણ આપણા ચહેરા પર કે શરીર પર આવું નહીં થાય કે ભાઈ આપણે આંગળીઓ ગમે ત્યાં ફૂટે છે અહીંથી હાથ નીકળો અહીંથી હાથ નીકળો એવું નથી થતું સામાન્ય રીતે પ્રાણીઓમાં જે વૃદ્ધિ થાય ને એ પ્રમાણમાં થાય એના આંતરિક ભાગોમાં ચોક્કસ કેન્દ્રો છે એ કેન્દ્રોથી વૃદ્ધિ થાય છે દાખલા તરીકે આપણા ઉપાંગો છે આ હાથ અને પગના લાંબા હાડકાઓમાં એવા કેન્દ્રો આવેલા હોય તકતી આવેલી હોય કે જ્યાંથી વૃદ્ધિ થાય ને એ લાંબા થાય શરીરના બાકીના ભાગો પ્રમાણમાં લાંબા થાય પ્રપોર્શનલી પ્રમાણમાં આંતરિક રીતે વૃદ્ધિ થાય વનસ્પતિમાં એમ નથી ચોક્કસ ભાગોમાં વૃદ્ધિ થાય વધુ ને વધુ લાંબા થતા જાય પર્ણો વિવિધ ભાગો એ સર્જા છે પણ એવી રીતે આપણા શરીર ઉપર જુદા જુદા ભાગોએ આંગળા અથવા હાથનું નિર્માણ થાય એવું થાય છે ઉગે છે નથી થતું અને બાળકોના વૃદ્ધિ સમય પણ શરીરની રચના સાવચેતી પૂર્વક જાળવવામાં આવે એટલે તમે જો જન્મેથી જન્મ થાય ત્યાંથી પરિપક્વ થાય ત્યાં સુધી એક સમ એની વૃદ્ધિ થાય છે હા એવું થાય કે સામાન્ય રીતે શીર્ષ કરતા આ જે બાકીનો ધડ પ્રદેશનો ભાગ છે એની વૃદ્ધિ થોડી વધારે હોય શીર્ષની વૃદ્ધિ પ્રમાણમાં ખૂબ ઓછી હોય એટલે જન્મે ત્યારે બાળકનું માથું મોટું લાગે અને પરિપક્વ થાય ત્યારે માથું નાનું થાય ધડ મોટું લાગે સમજાય છે આ વસ્તુ ધડના પ્રમાણમાં શીર્ષની વૃદ્ધિ ધીમી હોય અને ધડ છે વધુ વૃદ્ધિ પામે છે પણ પ્રપોર્શનલી થાય છે વનસ્પતિની જેમ એક દિશામાં ચોક્કસ રીતે એક બાજુ તરફ થતી રહી એવું નથી થતું તો આવું બધું કેમ અને એના ઉપર કોણ કોણ અસર કરે છે તો પ્રાણીઓની વૃદ્ધિ ઉપર પણ કેટલાક અંતઃસ્ત્રાવનું નિયંત્રણ છે કંટ્રોલ છે અને અલગ અલગ રીતે કેવી રીતે અંતસ્ત્રાઓ કાર્ય કરે છે એને આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ તો જોઈએ આપણે હવે સંકલિત વૃદ્ધિમાં વૃદ્ધિનું એક સંકલન થાય છે અને આ સંકલિત વૃદ્ધિમાં અંતસ્ત્રાઓ પણ મદદ કરે છે તો એને આપણે સમજવા છે અને કેટલાક ઉદાહરણો સાથે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ અને આમ તો તમને કહું તો તમે જોયું હશે કે ઓલી ટીવીમાં જાહેરાત આવે છે આયોડીન વાળા નમક ચાહી કે બોલે છે અને આયોડીન ખરેખર શું છે આયોડીન વાળું મીઠું એટલે શું તમે મીઠાના પેકેટ ઉપર ઘણી વખત વાંચ્યું હશે આયોડીનયુક્ત મીઠું આયોડિનથી સમૃદ્ધ એવું એમાં દર્શાવવામાં આવે છે આ શું કરવાડીન આટલું બધું મહત્વ શું છે શા માટે આયોડીનયુક્ત મીઠું લેવું અને એ કેમ જરૂરી છે એ એટલા માટે જરૂરી છે કે આપણા શરીરની અંદર એક થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે ગળાના ભાગમાં આ થાઇરોઇડ ગ્રંથિ છે આ દેખાય બે ખંડ થાઇરોઇડના છે અને આ ઇસ્થમસ છે બે ખંડને જોડતો ભાગ સ્વરપેટીની એકદમ નીચે આ થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય આ થાઇરોઇડ ગ્રંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે આ થાઇરોઇડ ગ્રંથિમાંથી શેનો સ્ત્રાવ થાય થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ અને આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના નિર્માણ માટે આયોડિન ખૂબ જરૂરી છે અને એટલે આપણા ખોરાકમાં આયોડિન મળવું જોઈએ કાં તો એ દરિયાઈ ખોરાકમાંથી મળે છે આયોડિન થોડું ઘણું ડુંગળીમાંથી મળે અને સામાન્ય રીતે આપણે આપણે આયોડિનયુક્ત મીઠા દ્વારા આયોડિન મેળવીએ છીએ એટલે થાઇરોઇડ ગ્રંથિમાંથી આ થાઇરોક્સિન નામનું એક રસાયણ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે અને એ અંતઃસ્ત્રાવ આયો એ અંતઃસ્ત્રાવના નિર્માણ માટે આયોડિન જરૂરી છે એ અંતસ્ત્ર સામાન્ય રીતે ટી થ્રી ટી ફોર તરીકે ઓળખાય અને ટ્રાય આયોડો અને આ ટેટ્રા આયોડો થાયરોનિન આમાં આયોડીનના ત્રણ અણુ છે ને આમાં ચાર છે અને ટ્રાય આયોડો અને આ ટેટ્રા આયોડો જેને આપણે થાઇરોક્સિન તરીકે ઓળખીએ છીએ આવા રસાયણનો સ્ત્રાવ થાય થાઇરોક્સિન તરીકે અને એના નિર્માણ માટે આમાં આયોડિન અણુઓની આવશ્યકતા છે એટલે આપણા ખોરાકમાં આયોડિન જોઈને આપણે મીઠા દ્વારા લઈએ હવે આ અંતસ્ત્રાવ થાઇરોક્સિન અંતસ્ત્રાવ ક્યાં અસર કરે હવે આપણા શરીરની અંદર કાર્બોદિત છે પ્રોટીન છે ચરબી આ બધા ચયાપચયની ક્રિયામાં આપણા શરીરમાં એનું નિયંત્રણ કરે છે જરૂર પડે અહીંયા કાર્બોદિત ના ચયાપચયને પ્રેરે અને લિપિડ અને પ્રોટીનના ના ચયાપચયને અટકાવે જે ચોક્કસ પ્રક્રિયાઓ માટે આવશ્યક છે એટલે ચયાપચયની ક્રિયાઓ કાર્બોદિત લિપિડ પ્રોટીન એના નિયંત્રણમાં ખૂબ મહત્વનો ભાગ થાઇરોક્સિનનો છે અને જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે એટલે આપણા વૃદ્ધિ કરવી છે તમે વિચાર કરો જન્મ તેદી આવડા હતા આજે 6 ફૂટ ન થયા આવું કેમ થયું વૃદ્ધિ થાય છે એવું શું થાય છે તો વૃદ્ધિ થાય અરે એમાં નવા કોષો ઉમેરાય છે કોષો ક્યાંથી આવ્યા છે કોઈને એવું કે અઢીસો ગ્રામ કોષ માર્કેટમાં ચોંટાડીને બાળકને મોટું કરે આમાં કોષો બને છે તો કોષ વિભાજન થાય એક કોષમાંથી બે બને બેમાંથી ચાર નવા નવા કોષો અંદર બને છે તો આ કોષોના વિભાજનને પ્રેરે છે એવી કેટલીક ક્રિયાઓ માટે આ થાઇરોક્સિન અને અન્ય કેટલાક વૃદ્ધિ અંતસ્ત્રાઓ જેવા અંતસ્ત્રાઓ જવાબદાર છે અને એ નવા કોષોના નિર્માણ માટે ખૂબ મહત્વનો કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચયાપચય અને આ ચયાપચયનું નિયંત્રણ અને સંતુલન સ્થાપવાનું કામ કરી અને વૃદ્ધિ પ્રેરે છે કાર્બોદિતના ઉદાહરણ તરીકે તમે ગ્લુકોઝ લઈ શકો પ્રોટીન અલગ અલગ પ્રકારના હોય એને તો ચરબી કોઈ પણ લિપિડ યુક્ત ભાગ આ બધા એના ચયાપચયનું સંતુલન અને સંકલન કરે છે અને આપણે પાંચમા ચેપ્ટરમાં ભણી ગયા છે જૈવિક ક્રિયાઓ વખતે કાર્બોદિત લિપિડ ને પ્રોટીન થોડી થોડી વાતો એની તો આનું ચયાપચય ચયાપચય તો તમને એ ખબર હોય આપણા કોષની અંદર ચય અને અપચય ક્રિયાઓ જે એ પણ જૈવિક ક્રિયાઓ વખતે ભણી ગયા છે ચય અને અપચય એટલે આને ચયાપચય કહેવાય ચય એટલે સંશ્લેષણ નિર્માણ કરવું અને અપચય એટલે વિઘટન વિઘટનાત્મક પ્રક્રિયાઓ થાય એટલે આપણા કોષની અંદર સતત કંઈક ને કંઈક બનતું રહીએ છીએ અને કંઈક ને કંઈક તૂટતું રહી છે અને એટલે જ કોષ જીવંત રહી શકે છે તો આવી ક્રિયાઓના સંતુલન જાળવવા માટે આ થાઇરોક્સિન જેવા અંતસ્ત્રાઓ જે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાય છે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે હવે થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન ખૂબ જરૂરી છે એ જોઈએ તો જ પ્રોપર થાઈરોક્સિન બને જો આપણા આહારમાં આયોડિન ન હોય આયોડિનની ઉણપ થાય તો આપણને ગોઇટર થઈ શકે છે ગોઈટર ગ્રસ્ત થઈ શકીએ છીએ ગ્રસ્ત હવે આ ગોઈટર શું છે ભાઈ આ બીમારીનું એક લક્ષણ તરીકે ગળું ફૂલી જાય છે આવી સ્થિતિનું નિર્માણ થાય આ ફૂલાઈ જાય આ થાઈરોઈડ ગ્રંથથી બહુ મોટી થાય આયોડિનને ગોતવા એના કદમાં વધારો કરે છે કારણ કે તમારા ખોરાકમાં પૂરતું આયોડિન નથી એટલે રુધિરમાંથી વધુ આયોડિન આયોડીન મેળવવાય કોષોની સંખ્યામાં વધારો થાય અને ગળું આમ ફૂલાઈ જાય જેને ગોઈટર કહેવાય આ ગોઈટર છે સમજાય છે અને એને આધારે તમને ખ્યાલ આવે કે ગળામાં થાઇરોઇડ ગ્રંથિ ક્યાં છે આપણી સ્વરપેટીના નીચેના ભાગે જો આ સ્વર આ થાઇરોઇડ ગ્રંથિના બે ખંડ મોટા થતા થતા ફૂલાય છે અને જેને ગોઇટર કહેવામાં આવે છે આવું નિર્માણ થઈ શકે આયોડિનની ઉણપને કારણે બીજું ક્યારેક આપણે એવા વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છે કે જેઓ ખૂબ નાના હોય ઠીંગડા હોય ઠીંગડા એકદમ ઠીંગુજી જેને વામનતા કહેવાય વામન વામન વ્યક્તિઓ અને તમે એવા વ્યક્તિ જોયા છે કે ખૂબ ઊંચા હોય વધારે પડતા ઊંચા હોય એક્રોમેગલી અથવા ગિંગાટીઝમ એક્રોમેગલી અને ગિંગાટીઝમ એટલે મહાકાયતા સાડા છ સાત સાડા છ ફૂટ ની ઊંચાઈ ધરાવતા હોય એનાથી વધારે સાત સાત ફૂટ ની ઊંચાઈ ધરાવતા હોય એવા વ્યક્તિઓ છે તો આવું કેમ આપણને એના પ્રત્યે ક્યારે આશ્ચર્ય થયું છે કે આવું કેમ થાય છે આવું થવાનું કારણ શું છે તો એનું કારણ પણ અંતસ્ત્રાવ છે આપણા મગજની અંદર એક ગ્રંથિ છે પિચ્યુટરી ગ્રંથિ અને આ પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો એક મહત્વનો અંતસ્ત્રાવ વૃદ્ધિ અંતસ્ત્રાવ જેને ઇંગ્લિશમાં આપણે ગ્રોથ હોર્મોન કહીએ છીએ જીએચ આ ગ્રોથ હોર્મોનના સ્ત્રાવનું પ્રમાણ વધી જાય અથવા ઘટી જાય તો એને કારણે આવી સ્થિતિ સર્જાઈ શકે એટલે જેવું તેનું નામ આપવામાં આવ્યું છે એ મુજબ જ એ કાર્ય કરે વૃદ્ધિ અંતસ્ત્રાવ શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે શરીરની વૃદ્ધિ અને વિકાસ વૃદ્ધિ એટલે ખાલી કદમાં વધારો થવો અને વિકાસ એટલે જરૂરિયાત મુજબ એ કાર્ય કરવા માટે એમાં ફેરફાર થવું આપણા અંગોનું વિભેદીકરણ થવું એ વિકાસની ઘટનાઓ છે પણ આ ગ્રોથ હોર્મોન આ વૃદ્ધિ અંતસ્ત્રાવ વૃદ્ધિ અને વિકાસ આ બંને પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે અને એટલે જ એનું નામ ગ્રોથ હોર્મોન છે જો બાલ્ય અવસ્થાની અંદર આ અંતઃસ્ત્રાવની ઘટ થાય આપણી પીચુટરી ગ્રંથિમાંથી બાલ્યવસ્થાની અંદર જો આ અાવીંગ થાય તો આવા થાય કદ નીચું રહે તો એકદમતા અને જો પુખ્ત ઉંમર પછી આનો સ્ત્રાવ ખૂબ વધુ થાય અને સતત થાય તો મહાકાયતા સર્જાય બહુ મોટું કદ તમે આ સામાન્ય વ્યક્તિઓ છે ને એની યારે ઊભેલી વ્યક્તિ જુઓ અને જો સ્ત્રાવ ઓછો થાય

આ ઉપરાંત જ્યારે તમારી અને તમારા મિત્રની ઉંમર દસ થી બાર વર્ષની આસપાસ હોય એટલે કે તરુણ અવસ્થાની આસપાસ હોય ત્યારે આપણા શરીરની અંદર આપણા દેખાવમાં કેટલાક આશ્ચર્યજનક ફેરફારો થતા તમે જોવા મળે એટલે વિચારોમાં અસમંજસ ચાલતું હોય એની સાથે સાથે શારીરિક ફેરફારો પણ તમને જોવા મળે અને આ ફેરફારો તરુણ અવસ્થાની અરે સંકળાયેલા વ્યક્તિઓની અંદર આ ફેરફારો જોવા મળે છે એ ફેરફારો એના જાતીય અંતસ્ત્રાઓને કારણે છે પુરુષની અંદર શુક્રપિંડ છે એ શુક્રપિંડમાંથી અંતઃસ્ત્રાવ થાય નરમાં ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય અને માદાની અંદર ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય અને આ ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજનને આધારે પુરુષ અને સ્ત્રીની અંદર આ તરુણાવસ્થામાં ફેરફાર થાય તમે પુરુષોની અંદર જુઓ તો સામાન્ય રીતે નવ વર્ષથી ઓગણીસ વર્ષ તરફ આમ જઈએ તો ધીમે ધીમે એના ચહેરામાં થોડા ફેરફાર થાય દાઢી મૂછનો વિકાસ થાય અવાજ પહાડી અને મોટો બને સ્ત્રીઓની અંદર જુઓ છોકરીઓની અંદર જુઓ તો સાતથી અઢાર ઓગણીસ વર્ષની આસપાસ એમાંય પણ કેટલાક ભાગો શરીરના કેટલાક ભાગોમાં પુખ્તતાની ઉંમરે જે વાળ આવે ગ્રંથિની વૃદ્ધિ થાય આવા કેટલાક ફેરફારો જોવા મળે આ ફેરફારો માદાની અંદર સ્ત્રીની અંદર જે થાય છે એ ઈસ્ટ્રોજનને કારણે થાય છે પુરુષની અંદર જે ફેરફારો થાય છે એ ટેસ્ટોસ્ટેરોને થાય કારણે થાય અને આ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ શુક્રપિંડમાંથી થાય ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ શુક્રપિંડમાંથી થાય અને ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ એ અંડપિંડમાંથી થાય અને એ સામાન્ય રીતે તરુણ અવસ્થાની અંદર વ્યક્તિની અંદર કેટલાક શારીરિક માનસિક વગેરે પ્રકારના ફેરફારો સર્જે છે આ પણ ઘટના છે અને દરેક પ્રાણીઓની અંદર પોતાની એક પ્રાજ્ઞનિક ઉંમર આવે ત્યારે આ પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે પણ મનુષ્યની અંદર સીધી રીતે નોટિસ થાય કારણ કે સામાજિક રીતે આપણે જીવીએ છીએ બીજી વાત કરીએ તમે ક્યારે તમારા ફેમિલીમાં અથવા તમારી આસપાસ એવું સાંભળ્યું છે અથવા જોયું છે કે ડોક્ટરે એને કીધું હોય કે તમારે ખોરાકની અંદર તમારા આહારની અંદર ખાંડ ન ખાવી સરકરા ન લેવી આવી સલાહ આપતા જોયા છે તમને ઘણા બધા કેસો હા સર મારા દાદાને જ કીધું છે કે મીઠું નહીં ખાવાનું ગળ્યું મીઠું એટલે ગળ્યું નહીં ખાવાનું અને આમ તો ગળ્યું ન ખાવાનું હોય મીઠું ન ખાવાનું હોય ખારું મીઠું શું કરવાને ડોક્ટરે એને શર્કરાયુક્ત ખોરાક લેવાની ના પાડી ડાયાબીટીસ છે તે મધુ પ્રમેય અથવા ડાયાબિટીસ ના દર્દી છે અને આ ડાયાબિટીસ ના દર્દી છે એટલે એના રુધિર અંદર શર્કરાની માત્રા કઈક વધારે જોવા મળે છે કેમ આવું થાય છે અને આ ડાયાબિટીસના દર્દીને તમે જોયું હશે કે ઘણી વખત એને ઇન્જેક્શન આપવા પડે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડે છે આ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેતા તમે જોયા હશે આ ઇન્સ્યુલિન શું છે અરે ભાઈ આ ઇન્સ્યુલિન એક અંતસ્ત્રાવ છે અને આ અંતસ્ત્રાવનું નિર્માણ એનું ઉત્પાદન આપણા સ્વાદુપિંડમાંથી થાય છે ઇન્સ્યુલિન એક અંતસ્ત્રાવ છે અને ઇન્સ્યુલિનનું સર્જન આપણા સાદુપિંડમાંથી થાય અને એનું કામ શું છે જે રુધિરમાં શર્કરા છે આપણા રુધિરની અંદર સતત એક ગ્લુકોઝની માત્રા હોય એને કંટ્રોલ કરે છે કોણ ઇન્સ્યુલિન જો આમાં મન પડે એમ આપણા રુધિરની અંદર શર્કરાની માત્રા વધી જાય અથવા તો ઘટી જાય જો ઘટી જાય તો શકર જો ઘટી જાય તો ચક્કર આવે પડી જાય ડૂમ થઈ આવી જ અને જો વધી જાય તો આપણું મૂત્રપિંડ છે ને વધારાનો ગ્લુકોઝ રુધિર રુધિરમાંથી બહાર કાઢે મૂત્ર દ્વારા એટલે વધી જાય તો વ્યાજબી નથી અને ઘટી જાય તો વ્યાજબી નથી તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે ને એને કંટ્રોલ કરે આપણે જમીએ પાચન થાય અને ગ્લુકોઝ બનાવી એ ગ્લુકોઝ સોસાયન રુધિરમાં જાય અને રુધિરમાં ગ્લુકોઝની માત્રા આમ તો પોઈન્ટ વન પર્સન્ટેજથી વધી જાય એટલે તરત ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય અને ગ્લુકોઝને આપણા શરીરની અંદર યોગ્ય ગોડાઉનમાં ભરી દઈએ ગ્લુકોઝમાંથી ગ્લાઇકોજન બનાવીને ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે એટલે ગ્લુકોઝમાંથી ઇન્સ્યુલિન શું બનાવી દે એને ગ્લાયકોજન એટલે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે અને આ ગ્લાયકોજન યકૃતમાં સ્નાયુ કોષોમાં સંગ્રહ કરીને સાચવી રાખે પણ જો હવે તમે વિચારો કે આ કોણ કરે છે તમે કહેશો કે આ ઇન્સ્યુલિન કરે છે આ કામ કોણે કર્યું ભાઈ ઇન્સ્યુલિન

ઘણી બધી હાનિકારક અસરો થાય ઘણી બધી હાનિકારક હૃદય ઉપર થાય બ્લડ પ્રેશર ઉપર થાય મૂત્રપિંડ ઉપર થાય વિવિધ અંગો ઉપર લાંબા સમય સુધી જો આ શર્કરાનું પ્રમાણ ઊંચું રહે તો નુકસાનકારક અસરો થાય વાત સમજાય છે જો આ યોગ્ય માત્રામાં સ્ત્રવિત ન થાય કોણ ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં સ્ત્રવિત ન થાય તો આ ગ્લુકોઝમાંથી ગ્લાઇકોજન ન બને અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે નહીં અને એને કારણે અલગ અલગ આપણને હાનિકારક અસરો થતી જોવા મળે જો અંતઃસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થાય યોગ્ય માત્રામાં સ્ત્રાવ થાય એ ખૂબ જરૂરી છે તો આપણા શરીરની શર્કરા જળવાય અને બધી જ યોગ્ય કાર્ય પદ્ધતિ જળવાઈ દે જો અંતસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી હોય તો આ થવા માટે યોગ્ય કાર્યપદ્ધતિને સમજવી જરૂરી છે આ કેમ થાય છે એની કાર્યપદ્ધતિને સમજવી પણ જરૂરી છે તો અંતસ્ત્રાવ મુક્ત થવાનો સમય અને તેની માત્રા પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત થાય છે હવે સમજવાની વાત એ છે અંતસ્ત્રાવ મુક્ત થવાનો સમય અને તેની માત્રા ઈ પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત છે કેના પ્રત્યેની પ્રતિક્રિયા આપે છે અરે એ પ્રતિક્રિયા દર્શાવે છે જો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય તો તેને લીધે સ્વાદુપિંડના કોષો જાણકારી મેળવી લઈએ અને તેના પ્રતિચાર રૂપે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે એટલે તમે એક વસ્તુ સમજો આ રુધિર છે અને રુધિરમાં આ શર્કરા એટલે ગ્લુકોઝ ગ્લુકોઝનું પ્રમાણ વધે એટલે તરત સ્વાદુપિંડના કોષો છે એની જાણકારી મેળવી લઈએ કે અહીંયા ગ્લુકોઝનું પ્રમાણ વધે એટલે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય આ ઇન્સ્યુલિનનું સિક્રેસન થાય અને જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય જો રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય તો સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ બંધ થાય ઓછો થઈ જાય અને રુધિરમાં શર્કરાની માત્રાના પ્રતિચાર સ્વરૂપે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય રુધિર શર્કરાની માત્રા વધી જાય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ સ્વાદુપિંડમાં કારણ કે સ્વાદુપિંડના કોષોને શર્કરાની માત્રા પ્રત્યે સંવેદનશીલ છે એને એ જાણકારી મેળવી લે છે અને ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય અને શર્કરાની માત્રા ઘટી જાય તો ઇન્સ્યુલિન ઓછો થઈ જાય અથવા બંધ થઈ જાય સમજાય છે આમ આખી પ્રતિચાર સ્વરૂપે નિયંત્રિત પ્રક્રિયા થતી રહેતી છે અને આમ વિવિધ પ્રકારના અંતસ્ત્રાવો જુદા જુદા ભાગો અને જુદી જુદી ક્રિયાઓ સાથે સંકળાયેલા છે એટલે આપણો એક સરસ મજાનો પ્રશ્ન હતો કે એ ક્યાં ક્યાં કાર્યો સાથે સંકળાયેલ છે તો હવે તમને ખ્યાલ આવ્યો વ્યક્તિની તરુણ અવસ્થામાં થતા ફેરફારો છે એના માટે પણ અંતસ્ત્રાવો જવાબદાર છે શરીરની અંદર કેટલીક શર્કરા કે એવા ઘટકોના નિયંત્રણ માટે પણ અંતસ્ત્રાવો જવાબદાર છે વૃદ્ધિની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે લડોયા ભાગોની સ્થિતિનું નિર્માણ છે આવી ક્રિયાઓ સાથે પણ અંતસ્ત્રાવો સંકળાયેલા છે અને આમ એક અંતસ્ત્રાવી તંત્રનું નિર્માણ થાય છે તો આપણે જોઈએ કે આપણા શરીરની અંદર આવી કેટલી ગ્રંથિઓ છે કે જે અંતસ્ત્રાવી તંત્ર તરીકે કાર્ય અંતસ્ત્રાવી તંત્ર સાથે સંકળાયેલ છે તો પુરુષની અંદર અને સ્ત્રીની અંદર માત્ર એક ગ્રંથિનો મુખ્ય તફાવત હોય બાકી બધા એમાં કોમન હોય પિનિયલ ગ્રંથિ જે મગજની અંદર આવેલી છે અને મગજમાં એની વક્ષ બાજુ આવેલી હોય પિચ્યુટરી ગ્રંથિ મગજની અંદર મુખ્ય ત્રણ ભાગો છે ને એ અંતસ્ત્રાવ સાથે સંકળાયેલ એક હાઇપોથેલેમસ હાઇપોથેલેમસ એ મગજનો જ એક ભાગ છે પણ એમાં ચેતા અંતસ્ત્રાવી કોષો છે અને જે ચેતા અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે અને એ સ્ત્રાવ આ હાઇપોથેલેમસ છે એ પિચ્યુટરીને નિયંત્રિત કરે અને એની નીચે પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય અને પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય એ પિચ્યુટરી ગ્રંથિ બાકીની બધી જ ગ્રંથિઓને નિયંત્રિત કરે છે સમજ્યા તમે એટલે મગજની અંદર ત્રણ સ્ત્રાવી ભાગ આવેલા છે એક પિન્યલ ગ્રંથિ હાઇપોથેલેમસ અને પિચ્યુટરી ગળાના ભાગમાં આવેલ હોય થાઈરોઇડ ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિ ઉપર જ આવેલ હોય પેરાથાઇરોઇડ ગ્રંથિ અને એનાથી નીચે હૃદયથી હૃદયના ભાગે સે જ્યાં એની ઉપર ધમનીના ભાગે એક થાઇમસ ગ્રંથિ હોય મૂત્રપિંડની બે બાજુ ઉપર ગોઠવા મૂત્રપિંડની ઉપરની બાજુ આવેલી એડ્રીનલ ગ્રંથિ અને પેટના ભાગમાં આંતરડાની જઠર અને આંતરડાના વચ્ચેના ભાગમાં આવેલી હોય સ્વાદુપિંડ અને પુરુષ હોય તો એના શુક્રપિંડ એ પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે સ્ત્રીમાં પણ હેપોથેલેમસ પિનિયલ પિચ્યુટરી ગ્રંથિ થાઇરોઇડ પેરાથાઇરોઇડ થાઇમસ એડ્રીનલ સ્વાદુપિંડ આ બધી જ હોય પણ એના ઉદરમાં અંડપિંડ આવેલા હોય તો અંડપિંડ પણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવ સાથે સંકળાયેલી ગ્રંથિ છે તો મિત્રો મનુષ્યની અંદર આ પ્રકારે ગ્રંથિઓ આવેલી હોય અને પ્રાણીઓની અંદર પણ અંતઃસ્ત્રાવ એક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે એના વૃદ્ધિ વિકાસ વ્યવસ્થાપન સંચાલન સંકલન અને નિયંત્રણ દરેક બાબતો સાથે સંકળાયેલ છે ખ્યાલ આવ્યો તમને તો આમ આ પ્રાણીઓમાં અંતસ્ત્રાવનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ ખૂબ સરસ મજાનો મસ્ત સમજવા જેવો ટોપિક આપણે પૂરો કર્યો અને એની સાથે આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે આ સિવાય તમારા કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય કોઈપણ પ્રકારના ક્વેરી હોય તો આપણી જે એપ્લિકેશન છે અને આપણા જે નંબર છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપ સૌથી પહેલાં તો એને ઇન્સ્ટોલ કરી લો અને આ આપણા હેલ્પલાઇન નંબર છે કોઈપણ પ્રકારની અગવડતા હોય તો તમે એના ઉપર કોન્ટેક કરી શકો છો નેવું છ નેવું ઓગણીસ ઝીરો ઓગણીસ